घन पदार्थ नो मिकेनिक्स यूनिट 7। हाँ, घन पदार्थ ने लगती माहिती छे एमां जे आ विडियो में आपणे नोंध एक सी त्रीजी नोंध छे, पेला में त्रीजो क्रम छे। बे विकृति तमे आगळ भणा, एक प्रतांड विकृति तमे भणा अने बीजी कद विकृति तमे भणा। आजे आकार विकृति नी माहिती मेळवशुं, बराबर। त्रीजा प्रकारनी विकृति छे। હવે જો આ વિકૃતિ ક્યારે ઉત્પન્ન થાય, કે માની લઉં કે આવું એક બોક્સ છે તમારી પાસે, બરાબર, આ પ્રકારનું એક બોક્સ છે, અહીં છે જ બોક્સ, જો નામ આપી દો એ બી સી ડી પછી ઈ એફ જી અને એચ, એને સ્પર્શક રૂપે બળ લગાડું। આ જે ઉપરની સપાટી છે, આ ઉપરની સપાટી, આ એને સ્પર્શક રૂપે આ બાજુ એફ વન બળ, પછી આ ઊભી સપાટી છે એને સ્પર્શક રૂપે આ બાજુ એફ ટુ બળ, પછી આ નીચેની સપાટી છે એને સ્પર્શક રૂપે એફ થ્રી બળ, અને આ ઊભી સપાટી છે એને સ્પર્શક રૂપે એફ ફોર બળ। આ ચાર બળ સ્પર્શક રૂપે લગાડ્યા, તો આ બે બળનું પરિણામી બળ આમ આવે, એને એફ કહી દઉં, અને આ બે બળનું પરિણામી બળ આ બાજુ આવે એને એફ ડેશ કહી દઉં। એટલે હવે આ વિચારવાના નથી, એનું પરિણામી આવી ગયું છે। આ બેનું પરિણામી એફ આમ લાગે છે, અને આ બેનું પરિણામ એફ ડેશ આ બાજુ લાગશે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત। એના ઉપરથી મને ખબર પડશે કે પરિણામી આ બાજુ આવે, આ એક સદિશ હોય, આ બીજો સદિશ, સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું, સામાન્ય બિંદુમાં દોરેલ વિકર્ણ, આ બેનો સરવાળો આપે, એટલે આ બેનું પરિણામી બળ એફ આ બાજુએ લાગે છે, આ બેનું પરિણામી બળ એફ ડેશ આ બાજુએ લાગે છે। તો ખોખું થા ખેંચા, તો જો દ્વિપરિમાણમાં આ મૂળ આકાર આવો છે, નામ આપી દો એ બી સી ડી, અને આખું ખોખું નથી દોરતો, એક જ બાજુમાં દર્શાવું છું, આ સામેની બાજુ, સામેની બાજુ એટલે એ બી સી ડી, બરાબર છે। આ ભાગ અહીંથી આમ ખેંચા હે, અને આ ભાગ અહીંથી આમ ખેંચા, એટલે આનો આકાર આવો થશે, બરાબર, આ પ્રકારનો આકાર થાય। સી બિંદુ અહીં આવી જાય, એને સી ડેશ કહી દઉં, પછી આ એ બિંદુ છે અહીં આવી જશે, એને એ ડેશ કહી દઉં, બી બિંદુ અહીં આવી જશે ને બી ડેશ કહી દઉં, અને ડી બિંદુ અહીં આવી જશે ને ડી ડેશ કહી દઉં। જો બીજી આકૃતિ છે જ ને, આ મૂળ સ્વરૂપ એ બી સી ડી, એમાં સી બિંદુ ઉપર આ બેયનું પરિણામી આમ લાગશે, અને આ બિંદુ ઉપર આ બેયનું પરિણામી છે આમ લાગશે, એટલે ખેંચા હે, આ એ બી સી ડી આકાર આ મૂળ સ્વરૂપ આ છે, ખેંચા હે એટલે એ બિંદુ આમ જાય, અને સી બિંદુ આમ જાય, અને ડી અને બી આમ અંદર સંકોચા, આવો આકાર થઈ જશે, બળ લાગશે, પછી સ્પર્શક રૂપે બળ લગાડશો એટલે આકાર બદલીને આવું થઈ જશે, રેડી। હવે જો આ એ બી સી અને ડી, હવે જે આકાર છે ને એને તમારે ફેરવવાનો, આ એ ડેશ ડી ડેશ બાજુ છે, એ ડેશ ડી ડેશ બાજુ, બરાબર છે, સોરી આ બાજુ ડી ડેશ સી ડેશ બાજુ, એને ફેરવી આના ઉપર સંપાત થાય ને આમ ફેરવું, આ આખે આખો આકાર છે એને આ દિશામાં ફેરવું, ફેરવશો ને એટલે આ બાજુ હોય ને આમ નમતી જાય થોડી થોડી, આના સી ડીસી ઉપર આવે ને એવી રીતના ગોઠવી દઉં, તો આકાર આવો થઈ જાય, જો આ આકારને તમે ફેરવી અને ડી ડે સી ડેસ બાજુ ડીસી ઉપર આવી રીતના તમે ગોઠવશો, તો ટૂંકમાં આ મૂળ આકાર, અને આ તમે ફેરવી અને ડી ડે સી ડેસ બાજુ આના ઉપર લેશો ને એટલે એ આકાર આ થશે, બરાબર, આ આકાર। એટલે એનો મતલબ એમ કે હકીકતમાં મૂળ આકાર આ હતો, પણ બળના હિસાબે આકાર બદલીને આવો થઈ ગયો, આટલા ખૂણે વયો ગયો આકાર, અને ખૂણો એટલે જ વિકૃતિ, આકાર વિકૃતિ। આ ખૂણો ઝીરો હોય ને તો એનો મતલબ કે ડી ડેશ બિંદુ અહીંયા હોય ડી પાસે, આ સી ડેશ બિંદુ સી પાસે હોય, તો એનો મતલબ એમ કે મૂળ આકાર જ છે, તો વિકૃતિ ઉત્પન્ન થઈ નથી, એનો મતલબ એવો નીકળે। એટલે આકાર વિકૃતિ એટલે ખૂણ, બરાબર છે। પાછો પ્રશ્ન કહી દો અહીંયા, કે એક સમઘન આકારનું, સોરી, એક સમઘન આકારનું એક બોક્સ હતું, એની આ બે બાજુની સપાટી ઉપર સ્પર્શક રૂપે મેં બધા બળ લગાડ્યા છે, એ બળ લાગવાથી આ બેનું પરિણામી આમ લાગશે, આ બે બળ છે એનું પરિણામી આમ લાગશે, એના પરિણામે આ ખેંચા, તો મૂળ આકાર હું દ્વિપરિમાણમાં બતાવું તો એક સપાટી જ બતાવું છું, એ બી સી ડી, આ મૂળ આકાર અહીંયા છે અને બે બાજુથી બળ લાગે એટલે ખેંચાઈ ગયેલી સ્થિતિમાં આકાર બદલીને આવો થઈ જશે, પછી આ આકારને સમઘડી દિશામાં ફેરવી ડી ડેશ સી ડેશ બાજુ ડીસી ઉપર સંપાત થાય એ રીતના તમે ગોઠવશો તો આકૃતિ આવી થઈ જશે, બરાબર। થીટા ખૂણે મૂળ આકાર અહીંયા હતો અને નવો આકાર સ્પર્શક રૂપે બળ લગાડો, પછી નવો આકાર અહીંયા વહી જશે, થીટા ખૂણે વયોગ્ય, અને થીટાને જ આકાર વિકૃતિ કહેવામાં આવે છે। આ બાજુ જેટલો આમ ગયો છે એને મેં એક્સ નામ આપ્યું છે,
અને આ જે છે એને ઊંચાઈ એચ નામ આપ્યું છે, બરાબર. એટલે આને આકાર વિકૃતિ કહેવાય છે. જો આકારમાં ફેરફાર થયો, સામાવ મૂળ આકાર નથી રહ્યો, આકાર બદલાઈ ગયો છે. પણ ક્યારે બદલાશે? તો કે સ્પર્શક રૂપે બળ લાગે ત્યારે. એટલે આવું લખી શકું કે જ્યારે પદાર્થ પર સપાટીને સ્પર્શક રૂપે બળ લગાડવામાં આવે ત્યારે તે પદાર્થને આકારમાં ફેરફાર થાય છે અને ત્યારે ઉત્પન્ન થતી વિકૃતિને આકાર વિકૃતિ કહે છે. અને સૂત્ર જોતું હોય તો સૂત્ર જો આકાર વિકૃતિ એપ્સિલોન એસ વડે દર્શાવીશ, એટલે ટેન થીટા અથવા તો થીટા, આ કિંમત જે મોટી એમ વિકૃતિ મોટી. જો ખૂણો મોટો હોય ને તો ટેનની કિંમત મોટી મળે. થીટા ઝીરો હોય ને તો અહીં ઝીરો મૂકું, ટેન ઝીરોની કિંમત ઝીરો મળે. ઝીરો મળે ને તો આ ડીડેસ બિંદુ અહીંયા જ હોય, બરાબર. એટલે એનો મતલબ કે મૂળ આકારમાં જ હોય, બદલાશે નહીં તો આકાર, એનો મતલબ એવો નીકળે. એટલે ટેન થીટા એટલે આવશે સામેની બાજુ, કાટકોણ ત્રિકોણ જોઈ લીધો, સામેની બાજુ એટલે એક્સ અને છેદમાં પાસેની બાજુ એટલે એચ. યાદ રાખજો, એક્સ એટલે ક્યુ છે અને એચ એટલે ક્યુ છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. આ આકાર વિકૃતિની સમજૂતી પૂરી. એટલે એનો મતલબ એમ કે ત્રણે ત્રણ વિકૃતિ એકવાર રિપીટ કરી દઉં કે જે પ્રમાણે બળ લાગશે ને એ પ્રમાણે ફેરફાર થશે. જો પદાર્થનો આડછેદ હોય એને લંબ રૂપે બળ લાગે ને તો લંબાઈમાં જ ફેરફાર થાય, તો પ્રતાંડ વિકૃતિ ઉત્પન્ન થાય. અને જો સપાટીને લંબ રૂપે આખી સમગ્ર સપાટી ઉપર બળ લાગશે અને કદમાં ફેરફાર થાય તો કદ વિકૃતિ ઉત્પન્ન થાય. અને જો પદાર્થની સપાટી ઉપર સ્પર્શક રૂપે બળ લાગે તો આકારમાં ફેરફાર થાય તો આકાર વિકૃતિ ઉત્પન્ન થાય. એટલે જે રીતના બળ લાગે એ પ્રમાણેની વિકૃતિ ઉત્પન્ન થાય. આ વિકૃતિ ત્રણ પ્રકારની હતી, ત્રણે ત્રણ વસ્તુ મેં પૂરી કરી. પહેલી પ્રતાંડ વિકૃતિ, બીજી કદ વિકૃતિ અને ત્રીજી આકાર વિકૃતિ, બરાબર છે. આ ત્રણ વિકૃતિઓ તમારે વ્યવસ્થિત કરવાની છે. આના પછી આ વિકૃતિને અનુરૂપ ત્રણ પ્રતિબળ આવશે, એના નામે આવા જ છે, પ્રતાંડ પ્રતિબળ, કદ પ્રતિબળ અને આકાર પ્રતિબળ. જેમ ત્રણ વિકૃતિ આવી, પ્રતાંડ વિકૃતિ આવી, તો હવે આ ટૂંકમાં પ્રતાંડ પ્રતિબળ આવશે. પછી કદ વિકૃતિ આવી બીજા નંબરની, તો હવે કદ પ્રતિબળ આવશે. અને ત્રીજા નંબર ઉપર આકાર વિકૃતિ આવી, તો હવે આકાર પ્રતિબળ આવશે. હવે આના પછીની નોંધની અંદર આપણે ત્રણ પ્રકારના પ્રતિબળ ભણવાના છે. રેડી? અત્યારે આ નોંધ અહીંયા પૂરી કરું છું.